વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આ વિડિયો લેક્ચર છે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 5 માહિતીનું નિયમન, એમાં આપણે થિયરીનો અભ્યાસ કરવાનો છે. સેમ ટુ સેમ આવું જ ચેપ્ટર આપણે ધોરણ 7 માં પણ શીખી ગયા, જેનું નામ પણ માહિતીનું નિયમન હતું, બરોબર છે. તેમાં આપણે અલગ અલગ પ્રકારના આલેખ વિશે જોયેલું, બરોબર છે. ચિત્રાત્મક આલેખ આવતો, લંબા લેખ આવતો, રોજબરોજના જીવનમાં અનેક કિસ્સા દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી કહેવામાં આવે છે, બરોબર છે. દાખલા તરીકે આપણે સમાચાર કાયમી માટે જોતા હોય છીએ, બરોબર છે. તો અલગ અલગ રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાન આવતા હોય છે કાયમી માટેના, બરોબર છે. ધારો કે ગુજરાત રાજ્યમાં આજે અમદાવાદનું તાપમાન આટલું છે, બરોબર. ગઈકાલે આટલું હતું, પરમ દિવસે આટલું હતું, બરોબર છે. તો ધારો કે હું એક અઠવાડિયાના તાપમાન લઉં છું, ક્યાં શહેરના લઉં છું, તો કે અમદાવાદ શહેરના લઉં છું, બરોબર છે. તો આ જે માહિતી છે એ મેં શું કરી, ભેગી કરેલી છે. આવો ડેટા મેં બધો ભેગો કરેલો છે, અને એ કેનું સ્વરૂપ ધારણ કરે છે, તો કે માહિતીનું. આ બધી વિગતો કે ભાઈ સોમવારે તાપમાન આટલું હતું, મંગળવારે તાપમાન આટલું હતું, બુધવારનું તાપમાન આટલું હતું, બરોબર છે. તો આ બધી વિગતો મેં એકઠી કરી, અને એ કેની રચના થશે, તો કે માહિતી બનશે. શું બનશે? માહિતી બનશે, ઓકે. તો માહિતીનો ટૂંકમાં અભ્યાસ કરવા માટે આપણે આલેખ જોઈએ છીએ. ખાસ કરીને આલેખ તમે ક્રિકેટ મેચ જ્યારે રમાતી હોય, બરોબર છે, તો ઘણી વખત એમાં આપણે આલેખ જોતા હોઈએ છીએ, બરોબર છે. અલગ અલગ પ્રકારના આપણને આલેખ આપેલા હોય છે. એ ઉપરાંત આપણે ન્યૂઝમાં પણ જોતા હોઈએ છીએ કે સમાચારોમાં તાપમાન દર્શાવતા આલેખ પણ હોય છે કે આ અઠવાડિયામાં આ શહેરનું તાપમાન આટલું વધેલું છે, આટલું ઘટેલું છે, આટલો તફાવત પડેલો છે, બરોબર છે. તેની ટૂંકમાં રજૂઆત કરવા માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે, ઓકે. હવે અહીં આપણે આ ત્રણ પ્રકારના આલેખ વિશે જોવાનું છે. પહેલા નંબરનો છે ચિત્ર આલેખ, જે આપણે ધોરણ 7માં પણ ભણી ગયા છીએ, બરોબર. આપણે ક્યાંય દોરવાનું ન આવતું, કારણ કે ચિત્ર આલેખ જે છે એની એક લિમિટેશન છે કે ચિત્ર આલેખ જે આપણે દોરવા માટે ઘણો બધો ટાઈમ જોઈએ છીએ, અને કોઈ પણ એક વસ્તુ હોય વિગતને દર્શાવવા માટે એનું સ્પેસિફિક જે ચિત્ર હોય, બરોબર છે, તે પણ આપણે દર્શાવવું પડે છે. એટલે ચિત્રાત્મક આલેખ જે હોય તેની રજૂઆત કઈ રીતના કરવામાં આવે છે, તો કે આપેલી માહિતીની ચોક્કસ સંકેતનો ઉપયોગ કરી. ધારો કે કાર આપણે વેચવાની છે, બરોબર છે, અથવા કારનો આલેખ બનાવવાનો છે કે જૂન મહિનામાં કારનું ઉત્પાદન આટલું થયેલું છે, બરોબર, જુલાઈ મહિનામાં કારનું ઉત્પાદન આટલું થયેલું છે, આ બધું દર્શાવવું હોય તો કાર કેના દ્વારા દર્શાવશું, તો કે ચિત્ર દ્વારા, બરોબર છે. કારનું આપણે ત્યાં એક ચિત્ર દોરશું, એક ચોક્કસ સંકેત દોરશું, કાર માટેનો સિમ્બોલ, બરોબર છે. તો કે એ દોરવામાં ઘણો બધો ટાઈમ વહી જાય છે, બરોબર છે. તો આ ચોક્કસ સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક માહિતીને ચિત્ર આલેખ કહેવામાં આવે છે, રજૂઆતને ચિત્ર આલેખ કહેવામાં આવે છે, બરોબર. અહીં આપણે ચિત્ર આલેખ ક્યાંય પણ દોરવાનો છે નહીં, માત્ર આપણી સમજણ માટે જ છે. બીજા નંબરનો આલેખ છે લંબા આલેખ, જેનું બીજું નામ છે દંડ આલેખ પણ એને કહેવામાં આવે છે. જે પણ આપણે ધોરણ 7માં શીખી ગયા છીએ કે આપણે એક્સ અક્ષ દોરતા હતા, બરોબર છે, પછી 90 ડિગ્રીના ખૂણે વાય અક્ષ દોરતા હતા, બરોબર. હવે આની ઉપર આપણે પ્રમાણ માપ લઈ અને લંબ આલેખ દોરતા. તો લંબ આલેખમાં આપણે શું કરતા, તો કે સમાન પહોળાઈના અલગ અલગ સ્તંભ દોરતા, બરોબર છે. અહીંયા આપણે દોરીએ કે આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો, બરોબર છે. હવે લંબા લેખમાં કઈ રીતના કરતા આપણે, તો કે આ રીતના સમાન પહોળાઈના, આને શું કહેવામાં આવે છે, આ સમાન પહોળાઈ જે છે, બરોબર, આ સમાન પહોળાઈના આવા આપણે સ્તંભ દોરતા હતા, ઓકે. સમાન પહોળાઈના આવા આપણે સ્તંભ દોરતા હતા, બરોબર છે. તો આ જે સ્તંભ આપણે દોરેલા છે, દરેકે દરેક સ્તંભ દોરેલા છે, બરોબર છે, તેને આપણે લંબ આલેખ સ્વરૂપે દર્શાવેલા છે, અથવા તો દંડ આલેખ સ્વરૂપે દર્શાવેલા છે. તો આમાં શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો, કે સમાન પહોળાઈના સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહેવામાં આવે છે. જો આ બધાની પહોળાઈ કેવી રાખેલી છે, સમાન પહોળાઈ રાખેલી છે, બરોબર છે. તો આવી જે રજૂઆત હોય તેને કહેવામાં આવે છે લંબ આલેખ અથવા દંડ આલેખ કહેવામાં આવે છે. હવે આમાં શું હોય છે, તો કે દરેક જગ્યા આ જેટલા પણ સ્તંભ હોય ને એ દરેકે દરેક સ્તંભની પહોળાઈ સમાન રાખવાની, બરોબર છે. તો હવે એની ઊંચાઈ આપણે કેટલી લેવાની થશે, તો કે આપણે કઈ વસ્તુનો આલેખ દોરીએ છીએ, બરોબર, એની કિંમત શું આપણને આપેલી છે કોષ્ટકમાં, બરોબર, એ પ્રમાણે આની ઊંચાઈ આપણે લેવાની થશે, ઓકે.
તો આગળ આપણે જોશું, તમે ધોરણ 7માં પણ શીખી ગયા છે, એક કોષ્ટક આપણને આપતા, કોષ્ટક ઉપરથી આપણે આલેખ દોરતા, તો કોષ્ટકમાં આપણને કિંમત આપેલી હતી, એ જે કિંમત આપેલી હતી તેને અનુરૂપ આની ઊંચાઈ, સ્તંભની ઊંચાઈ લેવાની હશે. ઓકે, હવે અહીં લખેલું છે કે સ્તંભોની પહોળાઈનું કોઈ મહત્વ છે નહીં, બરોબર છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આલેખ દોરતી વખતે 1 સેન્ટીમીટરની પહોળાઈ લેતા હોય છે, અમુક 2 સેન્ટીમીટરની લેતા હોય છે, તો આમાં પહોળાઈનું કોઈ મહત્વ નથી. 1 સેન્ટીમીટર આપણે લઈએ અથવા તો 2 સેન્ટીમીટર લઈએ, હા એક વસ્તુનું ધ્યાન રાખવું, તો દરેક જગ્યાએ પહોળાઈ સમાન રાખવાની. 1 સેન્ટીમીટર અહીંયા હોય તો અહીંયા 2 સેન્ટીમીટર કરીએ તો એ ના ચાલે, બરોબર. તો દરેક જગ્યાએ પહોળાઈ કેવી રાખવાની, સમાન પહોળાઈ રાખવાની. ત્યાંથી આગળ જોઈએ દ્વિલંબાલેખ, તો એ પણ આપણે ધોરણ 7માં શીખી ગયા છીએ, અને દ્વિલંબાલેખ આપણે દોરેલો પણ, બરોબર છે, કે બે અલગ અલગ માહિતી હોય, બરોબર, એને એક જ આલેખમાં દર્શાવવી હોય તો ધારો કે હું રાજકોટ અને અમદાવાદ આ બંને શહેરોના 7 દિવસના મેં તાપમાન લીધેલા છે, આ બંને દિવસોના 7 દિવસોના તાપમાન મારી પાસે છે અમદાવાદ અને રાજકોટ, બરોબર છે. આ બંને માહિતીને મારે એક જ આલેખમાં દર્શાવવી હોય તો કેનો ઉપયોગ કરવામાં આવે છે, દ્વિલંબાલેખનો ઉપયોગ કરવામાં આવે છે. એ ક્યારે વપરાય, તો કે બે માહિતીની જ્યારે આપણે સરખામણી કરવાની હોય ત્યારે દ્વિલંબાલેખ, બરોબર છે, કમ્પેરિઝન કરવામાં ઉપયોગી છે. ઓકે, તો દ્વિલંબાલેખમાં કઈ રીતે આવશે, તો કે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, બરોબર છે, આમાં પણ સમાન પહોળાઈના સ્તંભ, બરોબર છે. ધારો કે આ પહેલા નંબરનો સ્તંભ આપણે દોરેલો છે, બરોબર છે, આ રાજકોટનું તાપમાન દર્શાવે છે. પછી આ જે બીજા નંબરનો સ્તંભ છે, બરોબર, એ અમદાવાદનું તાપમાન બતાવે છે. પછી બીજા દિવસનું આપણે તાપમાન લઈએ, તો કે રાજકોટનું તાપમાન બીજા દિવસનું, અમદાવાદનું તાપમાન આપણે લઈએ બીજા દિવસનું, બરોબર છે. તો આવી જે રજૂઆત હોય, આને કહેવામાં આવે છે દ્વિલંબાલેખ કહેવામાં આવે છે. રાજકોટના તાપમાન માટે જો કે આ પ્રકારનું કરેલું છે, તેમાં આપણે અલગ અલગ આકૃતિ દોરતા કે ભાઈ રાજકોટનું તાપમાન મારે દર્શાવવું છે, તો આમાં આપણે અલગ લાઈન, ક્રોસ લાઈનો આપણે કરીએ છીએ, અને અમદાવાદનું તાપમાન દર્શાવવા માટે તો કે એને ડાર્ક કરી નાખીએ છીએ, બરોબર, આખું ઘૂંટી નાખીએ છીએ. તો એ જ પ્રકારે આપણે અહીં દર્શાવેલ છે. અહીં જોઈ શકાય છે આ બંનેની સરખામણી આપણે કરી શકીએ કે ભાઈ સોમવારનું અથવા પહેલા દિવસનું તાપમાન છે એ અમદાવાદનું વધારે છે, રાજકોટનું ઓછું છે, બરોબર. બીજા દિવસના તાપમાન રાજકોટનું વધારે છે, અમદાવાદનું તાપમાન કેવું છે, ઓછું છે. તો આ પ્રકારની કમ્પેરિઝન આપણે કરવી હોય, બરોબર છે, તો દ્વિલંબાલેખનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર છે. આપણે સ્વાધ્યાય 5.1માં આપણે આલેખ પણ દોરવાના થશે. ઓકે, તો ચિત્ર આલેખ માત્ર જાણ માટે જ આપેલ છે, આપણે ક્યાંય પણ દોરવા નથી. તમારી જે ગણિતની ટેક્સ્ટ બુક છે, બરોબર છે, એમાં ચેપ્ટરની શરૂઆતમાં જ આપણને કાર વાળું ઉદાહરણ આપેલું છે, ત્યાં જોજો ચિત્રાત્મક આલેખ આપણને આપેલું છે, કયા મહિનામાં કેટલી કેટલી કારોનું સેલિંગ થયેલું છે, વેચાણી છે, બરોબર છે, તેનું આપેલું છે. લંબાલેખ, બરોબર, સમાન પહોળાઈના સ્તંભ દોરવાના આપણે, અને ત્રીજા નંબરનું દ્વિલંબાલેખ, બે માહિતીની સરખામણી કરવા માટે, બે માહિતીને એક સાથે દર્શાવવા માટે દ્વિલંબાલેખનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળની થિયરી વિશે આપણે જોઈએ. પહેલા નંબરનું આપણને આપેલ છે અવલોકન. અવલોકન, માહિતી પ્રાપ્તાંક, માહિતીનો વિસ્તાર, માહિતીના પ્રકાર, વર્ગીકરણ કોને કહેવાય, આ તમામ જેટલા પણ શબ્દો આપેલા છે આ શબ્દોની માહિતી આપણે ધોરણ 7માં પણ શીખી ગયા છીએ, પુનરાવર્તન સ્વરૂપે આપણે અહીં પણ જોઈ લઈએ. અવલોકન કોને કહેવાય, તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આ એક ચોકનો ટુકડો આપેલ છે. ઓકે, હવે 5 વિદ્યાર્થીને આપણે આ ચોકનો વજન કરવા માટે આપેલ છે, બરોબર. એને વજન કઈ રીતના કરાય એનો સામાન આપણે આપી દીધેલ છે કે આ વસ્તુ દ્વારા તમારે આ ચોકને જોખવાની છે, બરોબર, એનું વજન કરવાનું છે. ઓકે, તો 5 વિદ્યાર્થીઓએ આ ચોકનું વજન કરેલું છે, બરોબર છે. એ તમને અહીં લખાવું છું કે પહેલા નંબરનો વિદ્યાર્થી, પહેલા નંબરનો, બીજા નંબરનો, ત્રીજો, ચોથો અને આ 5 વિદ્યાર્થી છે, આ ચોકનું વજન એને કરવા માટે આપણે આપેલ છે, બરોબર છે. તો પહેલા વિદ્યાર્થીને આનું વજન મળેલું છે 10 ગ્રામ મળેલું છે. કેટલું છે? 10 ગ્રામ. બીજા વિદ્યાર્થીને આનું વજન મળેલું છે 9 ગ્રામ મળેલું છે. ત્રીજા વિદ્યાર્થીને આનું વજન મળેલું છે 11 ગ્રામ. ચોથા વિદ્યાર્થીને આનું વજન મળેલ છે 10 ગ્રામ. પાંચમા વિદ્યાર્થીને આનું વજન મળેલ છે 9.5 ગ્રામ, બરોબર. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ તમામ શબ્દોની માહિતી આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ.
પેલા વિદ્યાર્થીને 10 ગ્રામ ચોખ્ખું વજન મળેલું છે, બીજા વિદ્યાર્થીને 9 ગ્રામ, ત્રીજા વિદ્યાર્થીને 11 ગ્રામ, ચોથા વિદ્યાર્થીને 10 ગ્રામ, પાંચમા વિદ્યાર્થીને 9.5 ગ્રામ આ ચોખ્ખું વજન મળેલું છે. પાંચ અલગ અલગ વિદ્યાર્થી આનું વજન કરેલું છે, બરોબર છે. તો પેલા વિદ્યાર્થીએ વજન કરેલું તો 10 ગ્રામ મળેલું, બરોબર છે, એને અવલોકન કહેવામાં આવે છે. તો હવે જોઈએ આપણે અવલોકન શું લખેલું છે તેમાં. તો કે તપાસ હેઠળની વસ્તુ, કઈ વસ્તુ તપાસ હેઠળ છે? તો કે આ ચોક છે, બરોબર છે, વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણના માપને, બરોબર છે, ચલના લક્ષણના માપને. તો કે આપણે કયા પ્રકારનું લક્ષણ ચલનું જોયેલું છે? તો કે વજન આધારિત જોયેલું છે, બરોબર છે. એનું જે માપ હોય એને અવલોકન કહેવામાં આવે છે. તો કે કેટલું વજન મળેલું છે એનું માપ શું છે? તો કે 10 ગ્રામ મળેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે જોઈએ કે તપાસ હેઠળની વસ્તુ એટલે આ ચોક તપાસ હેઠળ છે, બરોબર છે, કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણના માપને, બરોબર છે, શું કહેવામાં આવે છે? અવલોકન કહેવામાં આવે છે. બીજા નંબરનું જોઈએ, માહિતી કોને કહેવાય, બરોબર છે. આ પેલા વિદ્યાર્થીએ વજન કરેલું, આ બીજાએ કરેલું, ત્રીજો, ચોથો અને પાંચમો, બરોબર છે. આ પાંચે પાંચને ભેગા કરો અને જે વસ્તુ બને તેને માહિતી કહેવામાં આવે છે, એક સમૂહ બનશે. એટલા માટે અહીં લખેલું છે કે અવલોકનોના સમૂહને માહિતી કહેવાય. એક અવલોકન દ્વારા માહિતી ના બને, બરોબર, ત્યાં અવલોકનોનો સમૂહ જોઈએ. એક કરતા વધારે અવલોકન હશે ત્યારે તે માહિતી બનશે, બરોબર. એટલા માટે અહીં લખેલ છે અવલોકનોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. ત્રીજા નંબરનું આપેલ છે પ્રાપ્તાંક, બરોબર છે. પ્રાપ્તાંક કોની કહેવાય? તો કે ચલના લક્ષણ પર મળતા અવલોકનોની કિંમત. આપણે પાંચ અવલોકન લીધેલા છે, પાંચ વિદ્યાર્થી છે, બરોબર છે, એને એક એક અવલોકન કરેલું છે, એટલે કે પાંચ અવલોકન મળેલા છે. આ અવલોકનની કિંમત શું મળે, બરોબર છે, તેને કહેવામાં આવે છે પ્રાપ્તાંક કહેવામાં આવે છે. તો કે અહીં પ્રાપ્તાંક કેટલા છે? તો કે 10, અહીં 9, 11, 10, 9.5. આ દરેક કિંમતને પ્રાપ્તાંક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રાપ્તાંક કહેવામાં આવે છે. ઓકે, ત્યાંથી આગળ જઈએ આપણે માહિતીનો વિસ્તાર. આ શબ્દ પણ આપણે ધોરણ 7 માં શીખી જ ગયા છીએ કે માહિતીનો વિસ્તાર, વિસ્તાર કોને કહેવાય? તો એમાં લખેલ છે કે જે પ્રાપ્તાંકો, આ બધા પાંચ પ્રાપ્તાંકો મળેલ છે એમાંથી મહત્તમ પ્રાપ્તાંક કયો છે, બરોબર છે, એટલે કે મોટામાં મોટો પ્રાપ્તાંક, મોટામાં મોટી કિંમત કઈ છે? તો અહીં જોઈએ આપણે મોટામાં મોટી કિંમત કેટલી છે? 11 છે, બરોબર છે. અને ન્યૂનતમ પ્રાપ્તાંક એટલે નાનામાં નાનો પ્રાપ્તાંક, બરોબર છે. તો નાનામાં નાનો પ્રાપ્તાંક કેટલો છે? તો કે 9 છે. કેટલો છે? 9 થી બીજું કોઈ નાનું છે નહીં, બરોબર છે. તો આ મોટો અને આ સૌથી નાનો એના તફાવત, તફાવત એટલે કે બાદબાકી, એટલે તફાવતને માહિતીનો વિસ્તાર કહેવામાં આવે છે. તો આ માહિતીનો વિસ્તાર શું થશે? તો કે મહત્તમ પ્રાપ્તાંક કેટલો છે? 11. ન્યૂનતમ પ્રાપ્તાંક કેટલો છે? 9. 11 માંથી 9 આપણે કાઢીએ, બરોબર છે, તો આપણને જવાબ કેટલો મળશે? 2. તો આ માહિતીનો વિસ્તાર આપણને કેટલો થશે? 2 મળશે. કેટલો વિસ્તાર મળશે? 2. જ્યારે ધોરણ 7 માં આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલક આ બધું જોતા, બરોબર, ત્યારે આપણે એમાં વિસ્તાર પણ જોયેલો. ઓકે, ત્યાંથી આગળ જઈએ. માહિતીના પ્રકાર, બરોબર, ત્યારે પણ આપણે જોયેલી કે માહિતી છે એના બે પ્રકાર હોય છે, એક સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, બરોબર છે. સંખ્યાત્મક માહિતી છે એ સંખ્યા દર્શાવતી હોય અને ગુણાત્મક માહિતી છે, બરોબર, એ વસ્તુના ગુણધર્મો આધારિત હોય છે, બરોબર છે. તો કોઈ પણ માહિતી હોય તેને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર આપણે અલગ અલગ કરીએ, બરોબર છે, તેને વર્ગીકરણ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ, બીજું ઉદાહરણ સમજીએ, બરોબર છે. ધારો કે આપણે એક પાનનો ગલ્લો છે, બરોબર છે, કોઈ એક વ્યક્તિ આવે છે આપણને 10 રૂપિયા આપે છે. તો 10 રૂપિયામાં શું આપે છે? એક 5 રૂપિયાનો સિક્કો આપે છે, એક 2 રૂપિયા, 2 રૂપિયાના 2 સિક્કા આપે છે, બરોબર, અને 1 રૂપિયાનો સિક્કો આપે છે. તો આપણે બધા ભેગા નહીં કરીએ, બરોબર છે. આપણો જે ગલ્લો હશે, બરોબર, એમાં થડામાં આપણે અલગ અલગ બોક્સ રાખેલા છે કે આ 5ના સિક્કા માટેના છે, આ 2ના સિક્કા માટેના છે, આ 1ના સિક્કા માટેના છે, બરોબર. તો એને આપણે એની કિંમત અનુસાર અલગ અલગ આપણે પાડી દેશું, બરોબર. આને શું કહેવાય? વર્ગીકરણ જ કહેવામાં આવે છે ને, બરોબર છે. તો એને કહેવામાં આવે છે વર્ગીકરણ. અહીં કઈ રીતનું વર્ગીકરણ કરવાનું? તો કે સંખ્યાના આધારે અથવા તો ગુણધર્મના આધારે. આ ચેપ્ટરમાં માત્ર આપણે સંખ્યાત્મક માહિતીના આધારે જ જેટલા દાખલા થાય એ જ જોવાના છે, ગુણધર્મ આધારિત તમારે દાખલાઓ છે નહીં, બરોબર છે. એટલે લખેલ છે કે માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહમાં વહેંચવાની ક્રિયાને વર્ગીકરણ કહેવાય છે. આ કોનો વર્ગ હતો? તો કે 5 રૂપિયાનો વર્ગ છે. આ કોનો છે? તો કે 2 રૂપિયાનો. આ કોનો વર્ગ છે? તો કે 1 રૂપિયાનો વર્ગ છે. ઓકે, તો આ રીતે હોય છે, એને કહેવામાં આવે છે વર્ગીકરણ. વર્ગ લંબાઈ બાળ મિત્રો આપણે છેલ્લે જોઈએ,
બરોબર, ત્યાંથી આપણે આગળ જઈએ, આવૃત્તિ પણ હમણાં આપણે જોઈએ. પેલા આપણે આવૃત્તિ વિતરણ કોને કહેવામાં આવે છે તે આપણે જોઈએ. કે સંખ્યાત્મક માહિતી, આ માહિતી સંખ્યાત્મક જ છે બરોબર, તો સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. શું કીધેલું છે આપણે આમાં, કે આ સંખ્યાત્મક માહિતી એના ચલના મૂલ્યો બરોબર છે. તો કે ચોક છે, એના પહેલા વિદ્યાર્થીએ વજન કરેલું છે તો કેટલું મળેલું, 10 ગ્રામ. બીજા વિદ્યાર્થીને 9 ગ્રામ. આ રીતે 5મા નંબરના વિદ્યાર્થીને 9.5 ગ્રામ વજન મળેલું છે બરોબર. તો કે આ મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ બરોબર છે. અને તેને અનુરૂપ આવૃત્તિ એટલે શું કહેવા માંગે છે, તો કે 10 ગ્રામ જેટલું વજન છે એ બીજા કોઈને મળેલું છે. તો કે 10 ગ્રામ, હા અહીં આવ્યું, 2 વખત 10 ગ્રામ મળેલું છે. તો એને આવૃત્તિ કેટલી કહેવાય, 2 આવૃત્તિ કહેવાય. કેટલી આવૃત્તિ કહેવાય, 2. આવું એક કોષ્ટક આપણે બનાવવાનું હોય છે બરોબર છે, જેને કહેવામાં આવે છે આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. ઓકે, તો તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. આવૃત્તિ એટલે શું થશે, તો કે આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં બરોબર. શું કીધેલું છે અહીં, આવૃત્તિ કોને કહેવામાં આવે છે, તો કે આવૃત્તિ વિતરણ આપણે બનાવી લઈશું. કે 10 ગ્રામ વજન કેટલા વિદ્યાર્થીને મળેલું છે બરોબર છે, 9 ગ્રામ કેટલા વિદ્યાર્થીને મળેલું છે. આપણે અહીં જોતા જઈએ કે 10 ગ્રામ જેટલું વજન કેટલા વિદ્યાર્થીને મળેલું છે, 2 વિદ્યાર્થીને. પછી ત્યાંથી 9 ગ્રામ જેટલું વજન, તો કે 1 વિદ્યાર્થીને મળેલું છે બરોબર છે. પછી 11 ગ્રામ વજન કેટલા વિદ્યાર્થીને મળેલું છે, તો કે 1 વિદ્યાર્થી છે. 9.5 ગ્રામ વજન છે કેટલા વિદ્યાર્થીને મળેલું છે, તો કે 1 વિદ્યાર્થી. ટોટલ 5 વિદ્યાર્થી, 2, 3, 4 અને 5 થઈ ગયા. ઓકે હાલો બરોબર છે. તો આ જે આપણે તૈયાર કરેલું ને એને આવૃત્તિ વિતરણ કહેવાય. શું કહેવાય, આવૃત્તિ વિતરણ બરોબર છે. હવે જોઈએ અહીંયા કે આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં, પેલો વર્ગ મેં શું લીધો, તો કે 10 ગ્રામનો વર્ગ લીધેલો છે. 10 ગ્રામ જેટલું વજન કેટલા વિદ્યાર્થીઓને આવેલું છે, તો કે 2 વિદ્યાર્થીઓને આવેલું છે. તો એના 2 આવૃત્તિ કહેવાય. શું કહેવાય, આવૃત્તિ એની કેટલી થશે, 10 ગ્રામની 2 આવૃત્તિ થશે બરોબર. એટલા માટે કીધેલું છે કે દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે, સરખા પ્રાપ્તાંકો આપણે લેવાના થશે બરોબર છે. તે દર્શાવતી સંખ્યાને વર્ગની આવૃત્તિ કહેવામાં આવે છે. 10ના વર્ગની આવૃત્તિ થશે 2, 9ના વર્ગની આવૃત્તિ થશે 1, 11ના વર્ગની આવૃત્તિ થશે 1, 9.5ના વર્ગની આવૃત્તિ થશે 1. ઓકે, તો આવૃત્તિ જોઈએ આપણે, આવૃત્તિ વિતરણ આપણે જોયું બરોબર છે. ત્યાંથી આપણે જોઈએ વર્ગ જોઈએ બરોબર છે. આપણે ધોરણ 8માં ભણતા હોઈએ છીએ તો આપણે પણ ઘણી વખત કહેતા હોઈએ બરોબર, આપણા મિત્રોની મળતા હોય ત્યારે કે ભાઈ તું ક્યાં ક્લાસમાં છો, તો આપણે કહીએ ભાઈ હું તો 8અના ક્લાસમાં છું બરોબર છે. ક્યાં ક્લાસમાં છે, તો કે 8અના, 8બ બરોબર છે, અથવા તો a b c 8a 8b 8c. આ રીતે ધોરણ તો 8 જ છે બરોબર છે, તો અલગ અલગ વર્ગ પાડી દીધેલા છે. ક્યાં ક્યાં વર્ગ, તો કે 8માં ધોરણના 4 વર્ગ પાડેલા છે, a b c અને d બરોબર છે. ત્યાં પણ આપણે ક્લાસ શબ્દ વાપરીએ છીએ. હકીકતે આ વર્ગ છે ને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે, ક્લાસ બરોબર છે. તો અહીં વર્ગ એટલે શું થાય, આ તો આપણે ધોરણનું જોયું હતું બરોબર છે. તો અહીં શું થશે, તો કે જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહોમાં વહેંચી નાખવામાં આવે ત્યારે આ પ્રત્યેક સમૂહને વર્ગ કહેવામાં આવે છે. તો કે આપણે ક્લાસ કઈ રીતના ડિવાઈડ કરેલા હોય છે, તો કે બોયઝ અને ગર્લ્સ પ્રમાણે અલગ અલગ કરેલા હોય છે બરોબર. તો એમાં 2 સમૂહ આવેલા છે, એક બોયઝ નો સમૂહ અને એક ગર્લ્સ નો સમૂહ બરોબર છે. તો આ પ્રમાણે આપણે વર્ગીકરણ કરેલું હોય છે. તો કે જુદા જુદા સમૂહોમાં પણ આપણી માહિતી કેવી છે, સંખ્યાત્મક માહિતી છે. તો સંખ્યાત્મક માહિતીને આધારે કઈ રીતના આપણે અલગ અલગ કરી શકાય, તો કે આપણે અહીં જોઈએ કે 5 વિદ્યાર્થીઓ છે તેને વજન જો આ પ્રમાણે મળેલ છે. હવે આમાં હું એક ચેન્જીસ કરું છું બરોબર છે, કે હું તમને પ્રશ્ન પૂછું, કેટલા વિદ્યાર્થીઓને 9 ગ્રામથી 10 ગ્રામ સુધીનું વજન મળેલ છે. હવે પ્રશ્ન પૂછું તો તમે ડાયરેક્ટ શું જોશો, તો કે 9 ગ્રામથી 10 ગ્રામ સુધીનું કીધેલું છે, તો કે કોણ કોણ આવશે તેમાં, તો કે કા આવશે, એક આ 2 આવશે અને એક આ 3 આવશે, તો કે 3 વિદ્યાર્થીઓને આવશે. સમજાણું કે ના સમજાણું, કે 9 થી 10 ગ્રામ સુધીનું મેં વજન લીધું તો એમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે, 3 વિદ્યાર્થીઓ આવે છે. કેટલા વિદ્યાર્થીઓ આવે છે, 3 વિદ્યાર્થીઓ. હવે બીજો સમૂહ આપણે પાડી નાખીએ કે 11 થી 12 બરોબર, 9 થી 10 અને 11 થી 12, 11 થી 12 સુધીનું વજન કેટલા વિદ્યાર્થીઓને આવે છે, તો કે 11 બરોબર છે. બીજું કોઈ આવે છે, તો કે નથી આવતું બરોબર, સોરી આમાં 9.5 પણ આવી જશે, એટલે આમાં ટોટલ કેટલા વિદ્યાર્થી આવશે, 4 વિદ્યાર્થી આવશે. અને આમાં કેટલા વિદ્યાર્થી આવશે, ટોટલ 1 વિદ્યાર્થી આવશે. તો મેં વર્ગ પાડી દીધેલા છે, કઈ રીતના વર્ગ પાડ્યા, તો કે ગ્રામને અનુસાર વર્ગ મેં પાડેલા છે.
પેલું મેં કીધેલું 9 ગ્રામ થી 10 ગ્રામ સુધીના કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 1, 2, 3 અને 4 વિદ્યાર્થી છે. તો મેં એક વર્ગ પાડેલો છે, બરોબર છે, એક સમૂહ બનાવી દીધેલો. કોનો સમૂહ બનાવેલો છે? તો કે 9 થી 10 નો સમૂહ બનાવેલો છે. ઓકે, પછી બીજો સમૂહ તો કે 11 થી 12 નો સમૂહ મેં બનાવી દીધેલો છે. એટલા માટે કીધેલું છે કે જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે, બરોબર છે, જુદા જુદા સમૂહોમાં વહેંચી નાખવામાં આવે ત્યારે આ પ્રત્યેક સમૂહને 9 થી 10, 11 થી 12 આ બંને આ સમૂહ જ છે, બરોબર, એને વર્ગ કહેવામાં આવે છે. આ પણ એક વર્ગ છે અને આ પણ એક વર્ગ છે. ઓકે, ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. ત્યાર પછીનું છે અધઃ સીમા આપેલ છે. શું આપેલ છે? અધઃ સીમા. હવે આપણો વર્ગ વિદ્યાર્થી મિત્રો ક્યાંથી શરૂ થાય છે? તો કે આ વર્ગ તરફ ખાસ ધ્યાન રાખો. 9 થી 10 નો વર્ગ છે, શરૂઆત ક્યાંથી થઈ? 9 થી, બરોબર. જે શરૂઆત હોય ને તેને અધઃ સીમા કહેવામાં આવે છે, બરોબર. પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવું, એક એક માર્ક્સ માં ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય છે કે 9 થી 10 ના વર્ગ ની અધઃ સીમા કેટલી થાય. તો અધઃ સીમા એટલે, બરોબર છે, તો કે એ વર્ગની શરૂઆત જ્યાંથી થતી હોય તેને અધઃ સીમા કહેવામાં આવે છે. શું કહેવાય? અધઃ સીમા, જેને ઇંગ્લિશમાં કહેવાય લોઅર લિમિટ, નીચેની લિમિટ, બરોબર છે. ત્યાર પછી જોઈએ, આપણે એક ઉદાહરણ આપેલું છે કે 11 થી 20 ના વર્ગમાં, 11 થી 20 નો એક વર્ગ લીધેલો છે, તો આ વર્ગમાં, બરોબર છે, એમાં અધઃ સીમા કેટલી થશે? તો કે શરૂઆત ક્યાંથી થઈ? 11 થી થઈ. તો 11 છે એટલે અધઃ સીમા કહેવાય. ઓકે, ત્યાંથી આપણે આગળ જઈએ. ઉર્ધ્વ સીમા કોને કહેવાય? તો કે ક્યાં પૂરો થાય વર્ગ, બરોબર, જ્યાં પૂરો થતો હોય. તો અહીં કીધેલું છે કે વર્ગ અંતરાલ જે સંખ્યાએ પૂરો થતો હોય તે સંખ્યાને તે વર્ગની ઉર્ધ્વ સીમા કહેવામાં આવે છે. કઈ જગ્યાએ પૂરો થાય છે? આ સમૂહ ક્યાં પૂરો થાય? તો કે 10 પાસે પૂરો થાય. તો આની ઉર્ધ્વ સીમા કેટલી થશે? 10 થશે. ઓકે, અહીંયા પણ આપણે આ જ ઉદાહરણ લીધેલું છે, 11 થી 20 નો વર્ગ, બરોબર, એની ઉર્ધ્વ સીમા તો કે 20 થશે, બરોબર. તો અહીંયા આપણે જવાબ લખેલો છે 20 એ ઉર્ધ્વ સીમા છે, બરોબર, જેને અપર લિમિટ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યાર પછીનું આપણે જોઈ લઈએ. આપણે હમણાં કીધેલું કે વર્ગ લંબાઈ આપણે છેલ્લે જોશું. વર્ગ લંબાઈ કોને કહેવામાં આવે? શા માટે છેલ્લે? કારણ કે વર્ગ લંબાઈ એ આ બે ઉપર આધારિત છે, એટલા માટે આપણે છેલ્લે જોશું એવું કીધેલું. વર્ગ લંબાઈ એટલે શું થાય? તો કે કોઈ પણ વર્ગ માટે તેના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુના તફાવતને વર્ગની વર્ગ લંબાઈ કહેવામાં આવે છે, બરોબર છે. શું કીધેલું છે? આમાં કોઈ પણ વર્ગ આપણે લઈ લઈએ, બરોબર છે. અહીં આપણે એક વર્ગ લીધેલો છે, 11 થી 20 નો વર્ગ લીધેલો છે. તેમાં શું કીધેલું છે? તો કે ઉર્ધ્વ સીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ અહીં જો આપણે સમજાવેલું છે ક્યાં પૂરો થાય છે તે, તો કે ક્યાં પૂરો થાય છે? તો કે 20 પાસે પૂરો થાય છે. અને અધઃ સીમા બિંદુ, બરોબર છે, અધઃ સીમા બિંદુ જો અહીં કીધેલું છે, અધઃ સીમા બિંદુ એટલે જ્યાંથી શરૂઆત થાય ત્યાં, તો ક્યાંથી શરૂઆત થાય છે? તો કે 11, બરોબર છે. આના તફાવતને, તફાવત એટલે કે બાદબાકીને વર્ગની વર્ગ લંબાઈ કહેવામાં આવે છે, બરોબર. 11 થી 20 ના વર્ગની વર્ગ લંબાઈ કેટલી થશે? તો કે પૂરું ક્યાં થાય? 20 પાસે, બરોબર. એટલે ઉર્ધ્વ સીમા 20 માઇનસ અધઃ સીમા એટલે કે 11, બરાબર જવાબ આપણને મળશે 9. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દરેકે દરેક શબ્દોની માહિતી છે એ સ્વાધ્યાય 5.1 માં આપણને ઘણી બધી ઉપયોગી થશે. ત્યાં આપણે આલેખ પણ દોરવાના છે, ત્યાં આપણે વર્ગ પણ પાડવાના છે અને વર્ગ પ્રમાણે આવૃત્તિને ડિસ્ટ્રીબ્યુટ પણ કરવાની છે, એનું વિતરણ પણ આપણે કરવાનું છે, બરોબર. એક વખત ઉપર છલી નજર ફેરવી લઈએ. અવલોકન એટલે શું? એમાં આપણે ચોકનું ઉદાહરણ આપણે જોયેલું, બરોબર છે, કે પેલા વિદ્યાર્થીને આટલું વજન, બીજા વિદ્યાર્થીને આટલું, ત્રીજો, ચોથો અને પાંચમો, આ દરેકને એક એક અવલોકન કહેવામાં આવે છે, બરોબર. પેલા વિદ્યાર્થી એક જ અવલોકન કરેલું છે. ત્યાંથી માહિતી, અવલોકન અને ભેગા કરો એટલે માહિતી બને. ઓકે, પ્રાપ્તાંક કોને કહેવાય? તો આ જે દરેકે દરેક કિંમત મળેલી છે આપણને, જો અહીં શું કીધેલું, ચલના લક્ષણ પર મળતા અવલોકનની જે કિંમત મળે ને એને કહેવામાં આવે છે પ્રાપ્તાંક કહેવામાં આવે છે. માહિતીનો વિસ્તાર, તો કે મોટામાં મોટા પ્રાપ્તાંકમાંથી નાનામાં નાનો પ્રાપ્તાંક આપણે બાદ કરી નાખીએ એટલે આપણને મળશે માહિતીનો વિસ્તાર. એ પણ ઉદાહરણ સ્વરૂપે આપણે જોયેલું. માહિતીના પ્રકાર, બે પ્રકારની માહિતી, એક સંખ્યાત્મક માહિતી, એક ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી સંખ્યા આધારિત હોય, ગુણાત્મક માહિતી ગુણધર્મ આધારિત હોય. વર્ગીકરણ કોને કહેવામાં આવે? તો કે માહિતીને સંખ્યા અનુસાર કે તેના ગુણધર્મ અનુસાર જુદા જુદા વર્ગો કે સમૂહમાં અલગ પાડીએ તેને આપણે વર્ગીકરણ કહીએ છીએ. ઘણી વખત આપણે કેરીનો બગીચો હોય છે ગામડે, બરોબર, ત્યાં વખત આપણે એક સમૂહ, એક વર્ગ બનાવીએ છીએ ને, કે મોટી મોટી કેરી એક બોક્સમાં પેક કરીએ, નાની નાની કેરી એક બોક્સમાં પેક કરીએ, જેમાં આપણે શબ્દ વાપરીએ છીએ ક્વોલિટીઓ શબ્દ વાપરીએ છીએ, બરોબર છે, ક્વોલિટી આપણે કરીએ છીએ.
અહીં એનું વર્ગીકરણ કરવામાં આવેલું, બીજો કઈ તફાવત છે નહીં. ત્યાંથી આગળ જઈએ આવૃત્તિ, તો કે આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંક છે, અહીં આપણે લીધેલો 10 નો વર્ગ કેટલા પ્રાપ્તાંક છે 10 વાળા, તો કે 2 જણા છે, 9 વાળા 1, 11 વાળા 1, 9.5 વાળા 1, આ દરેકને તેની આવૃત્તિ કહેવામાં આવે છે. ઓકે, તો આમાં સમાન અંક આપણે લેવાના હોય છે ત્યારે બીજી વખત રિપીટ થશે. અહીં 10 ના 2 લીધેલા શા માટે, કારણ કે 2 વખત છે એટલા માટે, બરોબર. આવૃત્તિ વિતરણ, તો કે સંખ્યાત્મક માહિતીના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને, આની કેટલી આવૃત્તિ, તો કે 2, આની 1, બરોબર. આનું જે તમે તૈયાર કરશો આખું કોષ્ટક, બરોબર, એને કહેવાય છે આવૃત્તિ વિતરણ, અને કોષ્ટકને કહેવાય આવૃત્તિ વિતરણ કોષ્ટક, બરોબર છે. પછી જ્યારે વર્ગ કોને કહેવાય, બરોબર, હમણાં આપણે ઉદાહરણ હોતું લીધેલું, બરોબર, તો અહીં કીધેલું જ્યારે સંખ્યાત્મક માહિતીને તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહોમાં આપણે વહેંચી નાખવી, બરોબર, ત્યારે કેની રચના થાય છે, વર્ગની રચના થાય છે, વર્ગ બને છે, બરોબર છે. તો અહીં મેં સમૂહમાં વહેંચી નાખી કે 9 થી 10 નો વર્ગ છે એમાં કેટલા વિદ્યાર્થીઓને 9 થી 10 ગ્રામ જેટલું વજન મળેલું છે, તો કે 4 વિદ્યાર્થીને. કેટલા વિદ્યાર્થીને 11 થી 12 ની વચ્ચે વજન મળે છે, તો કે 1 વિદ્યાર્થીને મળે છે, બરોબર છે. તો મેં વર્ગ બનાવેલો છે, 9 થી 10 નો વર્ગ બનાવેલ છે. ઓકે, તો 9 થી 10 નો આપણે અહીં વર્ગ બનાવેલો, અહીંયા 11 થી 12 નો વર્ગ બનાવેલો છે. ત્યાંથી આગળ જોઈએ અધઃસીમા કોને કહેવાય, તો કે વર્ગની શરૂઆત ક્યાંથી થાય એને કહેવાય અધઃસીમા કહેવાય, બરોબર. ઉદાહરણ જોઈ લો, અહીંયા ઉર્ધ્વસીમા ક્યાં કોને કહેવાય, તો કે વર્ગ ક્યાં પૂરો થાય એને ઉર્ધ્વસીમા કહેવામાં આવે છે. વર્ગ લંબાઈ કોને કહેવામાં આવે છે, તો કે ઉર્ધ્વસીમા અને અધઃસીમા આ બંનેની બાદબાકી કરીએ એટલે આપણને શું મળશે, વર્ગ લંબાઈ મળશે, બરોબર. અહીંયા આપણે ઉદાહરણ સ્વરૂપે 11 થી 20 ના વર્ગની વર્ગ લંબાઈ આપણને કેટલી મળેલ છે, 9 જેટલી મળેલ છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 માં શીખી ગયા છીએ કે આવૃત્તિ દર્શાવવા માટે આપણે ઊભા લીટા પણ આપણે કરતા, ઊભી લાઈનો પણ કરતા. ધારો કે આ 4 છે, આ 4 આવૃત્તિને મારે દર્શાવવી હોય તો સંકેતમાં કઈ રીતના લખાય, તો કે 1 2 3 4, આવી આપણે 4 લાઈનો કરતા. 5 ને દર્શાવવા માટે, તો કે લીટો પાડીને 5 5 ના જૂથ બનાવતા આપણે, બરોબર છે. તો આ તમામ પ્રકારના દાખલાઓ, કઈ રીતના આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવાય, કઈ રીતના આપણે બધા આલેખ દોરશું, બરોબર છે, સ્તંભ આલેખ, સોરી, આપણે હમણાં જોયું એ પ્રમાણે ચિત્ર આલેખ તો આપણે નથી જોવાના, લંબાલેખ અને દ્વિલંબાલેખ, અને હજી એક આપણે આવે છે સ્તંભ આલેખ પણ આવે છે, બરોબર, તેના વિશે હમણાં આપણે ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. લંબાલેખ વિશે આપણે હમણાં જોયેલું, બરોબર છે, આપણે 3 પ્રકારના આલેખ વિશે જોયેલું, ચિત્ર આલેખ, લંબાલેખ જેનું બીજું નામ છે દંડાલેખ, અને ત્રીજા નંબરનો આલેખ દ્વિલંબાલેખ, માહિતીની સરખામણી કરવા માટે, બરોબર છે. અને ચોથા નંબરનો આલેખ છે જેનું નામ છે સ્તંભ આલેખ, બરોબર છે. સ્તંભ આલેખ શું છે, તો કે લંબ આલેખ જે છે ને, બરોબર, એના જેવો જ છે, પણ એની એક ખાસ રજૂઆત છે. બંનેમાં શું ફરક છે એ તમે હમણાં આકૃતિ દ્વારા સમજશો, બરોબર છે. એ પછી હમણાં આપણે જોયું હતું વર્ગ, બરોબર, કઈ રીતના વર્ગીકરણ કરાય, ત્યાર પછી અર્ધસીમા, ઉર્ધ્વસીમા, વર્ગ લંબાઈ, આ દરેક પદોની માહિતી આપણે જોઈલી, બરોબર છે. હવે ખાસ ધ્યાન રાખજો, ઉદાહરણ દ્વારા આપણે આખી વસ્તુ સમજીએ. તો મેં અહીં લીધેલ છે વર્ગ અને આવૃત્તિ, એક કોષ્ટક અહીંયા આપેલું છે, બરોબર. એ કેનું કોષ્ટક છે, તો કે એક ક્લાસરૂમ છે, બરોબર છે, એમાં 60 જેટલા વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે, 60 જેટલા વિદ્યાર્થીઓ છે, બરોબર છે. હવે આ 60 વિદ્યાર્થીઓના ગુણ આપેલા છે આપણને, બરોબર છે. એક એક વિદ્યાર્થીના ગુણ આપણને આપેલા નથી, પણ એના ભાગ પાડી દીધેલા છે, સમૂહમાં વહેંચી દીધેલા છે, કે ઈ ક્લાસરૂમમાં, બરોબર છે, 0 થી 10 સુધીના ગુણ હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે, 2 જણા. 10 થી 20 સુધીના માર્ક્સ હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે, 10 જણા. 20 થી 30 સુધીના માર્ક્સ હોય એવા કેટલા જણા છે, તો કે 21 જણા. આ રીતે મેં લીધેલું છે, એટલે વિદ્યાર્થીઓના આ જે આપેલા છે ને સમૂહ, એ વિદ્યાર્થીઓના ગુણના સમૂહ પાડેલા છે. અને આ શું આપેલું છે, તો કે આ દરેક સમૂહમાં વિદ્યાર્થીઓની સંખ્યા, જેને આપણે આવૃત્તિ કહેતા, હમણાં આપણે થિયરીમાં જોયેલું, બરોબર, આવૃત્તિ કોને કહેવાય છે, તો આ દરેકની આવૃત્તિ આપણને આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્તંભ આલેખમાં શું આપણે કરવાનું હોય, બરોબર છે. તો અહીં શરૂઆત 0 માર્ક્સથી થયેલી છે, બરોબર છે. તો વિદ્યાર્થીઓના ગુણ મેં એક્સ અક્ષ ઉપર દર્શાવેલા છે, અને વિદ્યાર્થીઓની સંખ્યા, બરોબર, એ મેં ક્યાં દર્શાવેલી છે, વાય અક્ષ ઉપર દર્શાવેલ છે. ઓકે, તો હવે અહીં 0 ઉદ્ગમ બિંદુ, બરોબર, ઉદ્ગમ બિંદુ ત્યાં 0 હોય, x અને y અક્ષ ત્યાં ભેગી થતી હોય ત્યાં, અને 90 ડિગ્રીનો ખૂણો અહીં હોય.
હવે વિદ્યાર્થીઓના ગુણ કેવા ગુણ આપેલા, તો કે સમૂહ પાડેલા છે 10, 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ રીતના ક્યાં સુધી જાય છે, તો કે 60 સુધી જાય છે, 0 થી 60 સુધી. તો 1-1 સેન્ટીમીટરના ભાગના મેં 10, 20, 30, 40 આ રીતના 6 ટુકડા કરી નાખેલા, એટલે વિદ્યાર્થીઓના ગુણ આવી ગયા. વિદ્યાર્થીઓની સંખ્યા મેં અહીં જોઈ, મેક્સિમમ કેટલી છે, 21, તો મારે 21 સુધી જવાનું છે, એટલા માટે મેં 1-1 સેન્ટીમીટર બરાબર 2 વિદ્યાર્થી લીધેલા છે, 1 સેન્ટીમીટર બરાબર 2 વિદ્યાર્થી લીધેલા છે, 2, 4, 6 એમ 22 વિદ્યાર્થી લીધેલા છે, બરોબર છે. હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ, એક આ ઉદાહરણ સ્વરૂપે જ આલેખ છે, એટલે આપણને ખ્યાલ આવશે આમાંથી. હવે 0 થી 10 નો વર્ગ, 0 થી 10 નો વર્ગ એટલે અહીંયાથી આટલું માપ થશે, 0 થી 10 નો વર્ગ કીધેલો છે, બરોબર છે, વિદ્યાર્થીઓના ગુણ છે તે, તો આ વર્ગ થયો. એની સંખ્યા કેટલી છે, તો કે 2 છે, તો કે આપણે આ એક જ લાઈનને એમ ખેંચીએ તેનો મતલબ તો 0 થઈ જશે, આ લાઈનને ખેંચશું બરોબર છે, તેનો મતલબ 10 ખાલી થશે, 0 અને 10 બંને સાથે રહેવા જોઈએ, તો એના માટે હું શું કરીશ કે આ 0 વાળી લાઈન અને 10 વાળી લાઈન બંનેને સાથે ખેંચીશ, ક્યાં સુધી, તો કે 2 સુધી. આ 2 આવી ગયા, ઓકે, તો કે આ પહેલો સ્તંભ પૂરો. હવે બીજો જોઈએ આપણે, 10 થી 20 કેટલી સંખ્યા છે, 10 બરોબર છે, તો આ 10, આ 20 બરોબર, કેટલી સંખ્યા છે, 10 બરોબર, તો આ 10 સુધી આપણે જઈએ. તો હવે ત્યાં પણ બંને લાઈનો છે એક સાથે જ આપણે આમ ખેંચવાની થશે, ક્યાં સુધી, 10 સુધી, બરોબર. તો આપણને આ બીજો સ્તંભ મળી ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ, બરોબર છે, હમણાં આપણે જોયું કે લંબ આલેખ હોય, બરોબર છે, લંબ આલેખમાં કઈ રીતના હશે, તો કે સમાન પહોળાઈના સ્તંભ આ રીતના હશે, બરોબર, સમાન પહોળાઈના સ્તંભ હશે અને બધાની વચ્ચે ગેપ હશે કઈ, બરોબર, અહીં કઈ ગેપ છે નહીં, તો આ બંનેમાં આ જ વસ્તુનો ફરક છે, ઓકે. આમાં સમાન પહોળાઈના સ્તંભ દરેક જગ્યાએ છે અને દરેક જગ્યાએ ગેપ, બરોબર, ગાળો જોવા મળશે, આમાં સ્તંભ વચ્ચે ગાળો જોવા મળશે નહીં, બરોબર, કેમાં, તો કે સ્તંભ આલેખમાં, બરોબર, એટલા માટે તો એ લંબ આલેખની ખાસ રજૂઆત છે, બરોબર. આ જ રીતના ત્રીજો સ્તંભ આપણે દોરીએ, કે 20 થી 30 નો સ્તંભ કેટલી સંખ્યા છે, 21, તો 20 30 ક્યાં સુધી જશું આપણે, 21 સુધી જશું આ ત્રીજો સ્તંભ. એ જ રીતના ચોથો, પાંચમો, છઠ્ઠો, આ રીતના આપણને મળશે. અને આ આખી જે વસ્તુ ત્યાર થશે આને કહેવામાં આવે છે સ્તંભ આલેખ કહેવાય. એટલે બાળ મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો કે સ્તંભ આલેખ અને લંબ આલેખ આ બંને વચ્ચે શું ફરક છે, તો કે આમાં સમાન પહોળાઈના સ્તંભ વચ્ચે આપણે ગેપ રાખવાનો હોય છે, અને આમાં ગેપ આપણે રાખવાનો હોતો નથી, બરોબર છે. તો આ સ્તંભ આલેખ થયો અને આ છે લંબ આલેખ, ઓકે. ત્યાંથી આપણે જોઈએ આગળ, કે ઘણી વખત એવું થતું હોય કે આપણી પાસે આપણા વર્ગની શરૂઆત, સ્વાધ્યાય 5.1 માં એવા દાખલા પણ આવશે કે વર્ગની શરૂઆત 0 થી ના થઈ હોય, બરોબર છે. વર્ગની શરૂઆત ધારો કે અહીંયાથી થઈ છે, 20 થી થયેલી છે, બરોબર. 20 થી 30 નો વર્ગ આપેલો છે, 30 થી 40 નો વર્ગ આપેલો છે, 40 થી 50 નો વર્ગ આપેલો છે. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે 0 થી 10, 10 થી 20, બરોબર, આ બંને વર્ગ તો છે ને, તો એ અમારે અહીં કઈ રીતના લેવા, બરોબર છે. એ પ્રશ્નનું સમાધાન માટે અહીં આપણે આ ઝિગઝેગ લાઈન જેવી, અને કેવી લાઈન કહેવામાં આવે છે, ઝિગઝેગ લાઈન કહેવામાં આવે છે, બરોબર છે, ગુજરાતીમાં જેનું નામ છે ખંડિત રેખા, ખંડિત રેખા આપણે વાપરશું, બરોબર. શા માટે, કારણ કે 0 થી 20 સુધીનું દર્શાવેલું જ નથી, તો ત્યાં સુધી નું આપણે નહીં દર્શાવીએ, ક્યાંથી દર્શાવેલું છે, તો કે 20 થી, તો આપણે 20 થી લેશું, ઓકે. તો 20 25 30, આપણે અહીં 30 એ રીતના લીધેલા છે, 5 5 નો ગેપ છે, અહીં 10 10 નો ગેપ છે, ઓકે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બરોબર. આમાં પણ એક પ્રશ્ન પૂછાઈ શકે, આ રેખાનું નામ શું છે, બરોબર, તો કે ખંડિત રેખા અથવા ઝિગઝેગ લાઈન, બરોબર છે. તો આ જગ્યાએ ખંડિત રેખા વાપરવાની હોય છે. ઘણી વખત એવું પણ થતું હોય કે આપણી પાસેનું માપ ખૂબ જ મોટું છે અને આપણું આલેખ પત્ર તો નાનું છે, તો કે નાનું માપ છે, મોટું માપ છે, એ નાના આલેખ પત્રમાં કઈ રીતના બતાવવું. તો ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો અહીં શું કરતા હોય છે કે આલેખ આ રીતે દોરતા હોય ત્યારે આ જગ્યાએ ખંડિત રેખાનો ઉપયોગ કરતા હોય છે, એનો મતલબ કે ત્યાં સુધીનું ન દર્શાવો તો ચાલે, બરોબર. તો આ પ્રકારે ખાસ રજૂઆત કરી શકીએ, જે આપણે સ્વાધ્યાય 5.1 ના દાખલા ગણશું ત્યારે પણ આપણે ખંડિત રેખાનો ઉપયોગ કરવાનો થશે, ત્યાં આપણે જોશું, ઓકે. હવે ત્યાંથી આગળ, હમણાં આપણે જોયું વર્ગ, અધોસીમા, ઉર્ધ્વસીમા, વર્ગીકરણ, બરોબર, આ તમામ પદોની માહિતી આપણે જોઈ. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન થયો છે કે આ જે 20 છે, બરોબર છે, એક સંખ્યા છે 20, 20 ગુણ છે, ચાલો, બરોબર, આ 20 ગુણ એ મારે આમાં લેવા કે આમાં લેવા. ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન થાય, બરોબર, કે 20 અહીંયા પણ છે ને અહીં પણ છે,
બરોબર, તો આપણે વિષ કઈ જગ્યાએ લેવાના થશે? તો આ વસ્તુમાં હંમેશા ધ્યાન રાખવાનું, ઉચ્ચ વર્ગમાં લેવાના. વિષ અહીં પણ છે, અહીં પણ છે. વિષ નો સમૂહ અહીંયા કોની સાથે છે? દસ સાથે, દસ અને વીસ. અહીં વિષ નો સમૂહ કોની સાથે છે? ત્રીસ સાથે છે. તો ઉચ્ચ વર્ગ કોણ થશે? તો કે ત્રીસ સાથે છે. બરોબર, એટલા માટે આ જે વિષ છે ને એને આપણે અહીં ગણવાના થશે. બરોબર છે, એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્ફ્યુઝ હોય આ બાબતે કે આ વીસ છે એને મારે કઈ જગ્યાએ લેવાના, તો ઉચ્ચ વર્ગમાં લેવાના. બે જગ્યાએ વીસ આવે છે એનો મતલબ બરોબર છે કે ઉચ્ચ વર્ગ હશે તેમાં આપણે લેવાના થશે. બરોબર છે, તો અહીં પણ એમ જ હશે કે અહીં દસ માર્ક કોઈને હશે તો એ ક્યાંમાં કેમાં લીધેલા છે? આમાં દર્શાવેલા છે, આ વર્ગમાં દર્શાવેલા છે. કોઈને વીસ માર્ક હશે તો કેમાં દર્શાવેલા છે? આ વર્ગમાં દર્શાવેલા હશે. એટલે હંમેશા ઉચ્ચ વર્ગમાં લેવાના થશે. હજી એક પ્રશ્ન થાય કે સર આવા બધા જ આવે કે આ બંને સંખ્યા સેમ હોય એ જ પ્રકારના વર્ગ હોતે ના આવે? કે આવા પણ આવે કે અગિયાર થી સોરી દસ થી અહીં વીસ લીધેલા છે, પછી અહીં અગિયાર થી વીસ લીધેલા છે, એકવીસ થી આપણે ત્રીસ લીધેલા છે. બરોબર છે, આ રીતના પણ વર્ગ આવી શકે. બરોબર છે, તો કે હવે આમાં વીસ કઈ જગ્યાએ લેવા? તો કે હવે તો આપણને ખ્યાલ જ છે કે વીસ આમાં જ લેવા પડશે, આમાં તો વીસ છે નહીં, ઉચ્ચ વર્ગ નીચ વર્ગ એવું જ કઈ આવશે નહીં. બરોબર છે, એટલા માટે વીસ નો સમાવેશ આપણે કરવો પડશે આમાં. બરોબર, એટલે આ બંને વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે બરોબર ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા અને એના નીચેનો જે વર્ગ હોય એની અધ્વ સીમા બંને સરખા હોય ત્યારે ઉચ્ચ વર્ગમાં લેવાના થશે. બંને અલગ અલગ હોય ત્યારે જેમાં આવતા હશે એમાં આપણે લેવાના થશે. બરોબર, તો આ થઈ લંબા લેખની ખાસ રજૂઆત, ખાસ સ્તંભ આલેખ. તો નેક્સ્ટ હમણાં આપણે જોશું સ્વાધ્યાય 5.1 માં બરોબર છે કઈ રીતના આપણે લંબા લેખ, દ્વિલંબા લેખ, સ્તંભ આલેખ બરોબર આ બધું આપણે જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 5.1 માં પહેલા નંબરના દાખલામાં આપણને આપેલ છે નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભાલેખનો, સ્તંભાલેખ બરોબર છે સંધિ જોડી દઈએ તો સ્તંભાલેખ થઈ જશે નો ઉપયોગ કરશો. બરોબર છે, આપણને ચાર માહિતી અલગ અલગ આપેલી છે એ બી સી ડી, એમાં કઈ માહિતી દર્શાવવા માટે તમે સ્તંભાલેખનો ઉપયોગ કરશો? બરોબર છે, અથવા તો નહીં કરો, અને દરેક માટે કારણ પણ આપવાનું છે શા માટે ઉપયોગ કરશો, શા માટે ઉપયોગ નહીં કરી શકાય. બરોબર, ચાલો જોઈએ આપણે. અને એ પહેલા એક વસ્તુ આપણે જોઈએ, હમણાં આપણે સ્તંભાલેખ જોયો હતો બરોબર છે કે કઈ રીતના સ્તંભાલેખની રજૂઆત કરી શકાય. સ્તંભ આલેખની ચોક્કસ રજૂઆત માટે જે પણ માહિતી તમારી પાસે હોય, આપણી પાસે જે પણ માહિતી હોય એને વર્ગમાં વિભાજિત કરી શકવા જોઈએ, તો અને તો જ એ માહિતીમાં નો આપણે સ્તંભાલેખ દોરી શકીએ. બરોબર છે, તો આપણે જોઈએ કે આ ચાર માહિતી જે છે બરોબર એમાંથી કોને વર્ગમાં વહેંચી શકાય, વર્ગોમાં વહેંચી શકાય, 0 થી 10, 10 થી 20 આવા વર્ગોમાં કોને વહેંચી શકાય? તો કે એમાં સ્તંભાલેખનો ઉપયોગ થશે. બરોબર છે, અને બાકીને ન કરી શકતા હોય તો કે એમાં સ્તંભાલેખનો ઉપયોગ કરી શકશું નહીં. આપણે જોઈએ કે ટપાલીના થેલામાં રહેલ જુદા જુદા વિસ્તારોના પત્રોની સંખ્યા, પત્રોની સંખ્યા તો આપણને આપેલે છે, વિસ્તાર આપેલે છે અને સંખ્યા આપેલ, વિસ્તારને કઈ રીતના આપણે કઈ રીતના આપણે એના વર્ગ કરશું, સમૂહ પાડશું? બરોબર છે, સંખ્યાના આધારે તો કે શક્ય જ નથી વિસ્તારોમાં. બરોબર છે, તો કે આ માહિતીને આપણે સ્તંભાલેખ સ્વરૂપમાં દર્શાવી શકીએ નહીં. બરોબર, તો આપણે અહીં પહેલા લખી નાખીએ કે માહિતીને સ્તંભાલેખમાં દર્શાવવા માટે, માહિતીને સ્તંભાલેખમાં દર્શાવવા માટે માહિતીને ચોક્કસ વર્ગમાં, માહિતીને સ્તંભાલેખમાં દર્શાવવા માટે માહિતીને ચોક્કસ વર્ગમાં વહેંચી શકાવી જોઈએ. અહીં શું આપણે કીધેલું છે, સ્તંભાલેખનો ક્યારે ઉપયોગ કરી શકીએ? તો કે માહિતીને ચોક્કસ વર્ગમાં વહેંચી શકાવી જોઈએ. બરોબર છે, ચોક્કસ વર્ગ ના બનતા હોય તો કે સ્તંભાલેખનો ઉપયોગ કરી શકીએ નહીં. બરોબર છે, ચાલો જવાબમાં હવે આપણે જોઈએ કે માહિતીનું આપણે કીધેલું કે વિસ્તારોને કઈ રીતના આપણે વર્ગમાં વિભાજિત કરશું, તો કે એ અશક્ય છે, એટલે આને વિસ્તારમાં આપણે વિભાજિત કરી શકશું નહીં, વર્ગમાં વિભાજિત કરી શકશું નહીં. બીજા નંબરનું રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ, બરોબર છે,
રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ, સ્પર્ધકો છે એની ઊંચાઈ આપણને આપેલી છે, તો આની ઊંચાઈ જે આપેલી છે બરોબર છે એમાં આપણે વર્ગમાં વેચી શકશું એની ઊંચાઈને, તો કે હા આપણે બનાવી શકીએ કે 150 સેન્ટીમીટર થી 160 સેન્ટીમીટર ઊંચાઈ વાળા, તો કે અહીં લેવાનું છે 160 થી 170 સેન્ટીમીટર વાળા, તો કે અહીં લેવાનું છે આપણે, બરોબર. આ રીતના આનો વર્ગ છે એ બનશે. ત્રીજા નંબરનું જોઈએ સી, પાંચ કંપનીઓ દ્વારા ઉત્પાદન થયેલ કેસેટની સંખ્યા. હવે કેસેટની સંખ્યા જે ઉત્પાદન થયેલ છે બરોબર, તેને આપણે કઈ રીતના વર્ગમાં વિભાજિત કરી શકાશે નહીં, આ માહિતી પણ વર્ગમાં વિભાજિત કરી શકાશે નહીં. ત્યાંથી આગળ જોઈએ, રેલવે સ્ટેશને સવારે 7 થી સાંજના 7 વાગ્યા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા, તો કે આમાં વર્ગમાં વિભાજિત કરી શકાય કોને, તો કે સમયને, તો કે હા કઈ રીતે, તો કે 7 થી 8 વાગ્યા સુધીમાં કેટલા મુસાફરો આવ્યા, કેટલા ગયા, 8 થી 9 લઈએ, 9 થી 10 લઈએ, આ રીતના લેતા જઈએ, વર્ગ પાડતા જઈએ અને સામે મુસાફરોની સંખ્યા લેતા જઈએ, બરોબર, એટલે આપણને સ્તંભ આલેખ મળશે, બરોબર, તો આમાં આપણને મળશે. ચાલો વ્યવસ્થિત આપણે જવાબ લખીએ, તો કેમાં કેમાં સ્તંભ આલેખનો ઉપયોગ નહીં કરી શકીએ, તો કે એ અને સી, બરોબર. તો અહીં લખીએ આપણે માહિતી એ તથા સી ને ચોક્કસ વર્ગમાં વહેંચી શકાશે નહીં, તેથી તેને દર્શાવવા સ્તંભાલેખનો ઉપયોગ થશે નહીં. શું કારણ લખેલું છે વિદ્યાર્થી મિત્રો, આપણે એ માહિતી ને સી માહિતી ને ચોક્કસ વર્ગમાં વહેંચી શકાશે નહીં, બરોબર, તેથી તેને દર્શાવવા સ્તંભાલેખનો ઉપયોગ થશે નહીં. ચાલો ત્યાંથી જવાબ લખી આગળ, કે આ બંનેને દર્શાવી શકીએ છીએ શા માટે, તો કે માહિતી બી તથા ડી ને, બી અને આ ડી ને ચોક્કસ વર્ગમાં વિભાજિત કરી શકાશે, આથી તેને દર્શાવવા સ્તંભાલેખનો ઉપયોગ થશે. આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારની ગણતરી નહોતી, આપણને માત્ર પૂછેલું કે આપણને ક્લિયર થઈ ગયેલ છે કે સ્તંભાલેખનો ઉપયોગ કઈ જગ્યાએ કરી શકીએ, કઈ જગ્યાએ ના કરી શકીએ. તો હવે અહીંયાથી આપણને ઘણો બધો ખ્યાલ આવી ગયો કે માહિતીને વર્ગમાં વિભાજિત કરી શકાતી હોય તો તેમાં સ્તંભાલેખ દોરી શકીએ, ના કરી શકાતી હોય તો આપણે સ્તંભાલેખ તેનો દોરી શકીએ નહીં. ઓકે, તો આપણે જોયો સ્વાધ્યાય 5 પોઈન્ટ દાખલા નંબર 1, બરોબર છે. હવે જે નેક્સ્ટ વિડિયો લેક્ચર આવશે તેમાં આપણે દાખલા નંબર 2 થી શરૂઆત કરીશું, બરોબર, તેમાં અલગ અલગ રીતે આપણે સ્તંભાલેખ દોરીશું, લંબાલેખ પણ દોરવામાં આવશે, દ્વિલંબાલેખ પણ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.